વાગડના રખેવાડમાં રવરાયના મેળામાં માનો મહેરામણ ઉભરાયો. રાત્રે રેલાયેલા સંતવાણીના સુરોથી 15 લાખ જેટલી ગોર કરીને દાતાઓએ ગૌ પ્રેમ દાખવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ. માનું લગ્નમાં હું આપને આવ કરું છું. ખાસ તો છેલ્લા 2 દિવસથી મારા રવરાયના મેળાનું એક ભવ્ય આયોજન થયું. 10 તારીખની રાત્રે સંતવાણી હતી અને કાલે આખો દિવસ લગભગ ઓછામાં ઓછા એમ સમજી લો કે આખે આખો માનવ મેરામણ છલકાયો હતો. લાખો લોકોએ માના દર્શન કર્યા અને માના ચરણોમાં શીશ નમાવી અને ક્યાંક ને ક્યાંક જે વાગડની એક પરંપરા રહી છે વર્ષોથી માનો મેળો ભરાય ભાદરવાની 8મના. વધારે હું કાંઈ નહીં કહું કારણ કે મારી સાથે અત્યારે વાગડનું ગૌરવ અને સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં તેમણે વાગડને ઉજાગર કર્યું છે એવા લોકસાહિત્યકાર મોરારદાનભાઈ છે. તે 10 તારીખની રાતે ત્યાં એમનો પ્રોગ્રામ હતો એટલે આપણે એમને જ મળશું. જય રવેચીમાં. આમ તો ભગવતી રવેચીમાંનો મેળો એટલે સમગ્ર વાગડ વિસ્તારની ભાતીગળ સંસ્કૃતિનું દર્શન કરાવતો મેળો, શ્રદ્ધાનો મેળો. હું ઘણીવાર જાહેરમાં કહું છું કે આ ખાલી માત્ર લૌકિક મેળો નથી, આ માનો અલૌકિક મેળો છે અને માને રાજી કરવા માટેનો મેળો છે. એટલે 10 તારીખના મેળાની પૂર્વરાત્રિએ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. આમ તો પાયાના પથ્થર તરીકે ઘણા બધા મોરબીઓ છે, પણ ખાસ કરીને ભાઈ રાજેશભાઈ જાડેજા, અત્યારે હાલ છોકરો જે યુવાન મેનેજર છે એ, કિરીટસિંહજી, નરપતસિંહ, ઘણા બધા નામી અનામી કહી શકીએ એ બધા મેળા સમિતિના સભ્યો છે. એ બહુ જબરદસ્ત મહેનત કરે છે અને સંતવાણીમાં રાત્રે મેળાની પૂર્વરાત્રિએ ગુજરાતના સુપ્રસિદ્ધ સુર સાધક ભજનીક ભાઈ શૈલેષભાઈ મહારાજ, આજકાલ જેમનો ક્રેઝ છે એવા બેન શ્રી ભગવતીબેન ગૌસ્વામી, સાથે સુરીલા સાજીદાઓ વેગડ સાઉન્ડને સથવારે રાત્રે બહુ મોડી રાત સુધી સંતવાણીના કાર્યક્રમની મોજ લોકોએ માણી. કલાકારો પણ રંગમાં હતા મારી કૃપાથી, અને 12-15 લાખ જેવી ગોર જેને કહીએ એ માના ચરણોમાં શ્રોતાઓએ સમર્પિત કરી. ટૂંકમાં આ મેળો આ સાલે તો ભગવતીની એવી કૃપા ઉતરી હતી કે ઇન્દ્ર મહારાજે મહેર કરી છે એટલે વર્ષ પણ સારું છે અને બહુ જબરદસ્ત મેળો ભરાણો. રાત્રે આદરણીય વીરેન્દ્રસિંહજી જે રાપર મત વિસ્તારના ધારાસભ્ય છે, એમના સુપુત્ર ભાવિ નેતા ભાઈ કુલદીપસિંહજી જાડેજા, ભચાઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, એમની પણ ઉપસ્થિતિ દિવસના મેળામાં આદરણીય વીરેન્દ્રસિંહજી પણ પધાર્યા હતા. જબરદસ્ત ભગવતી રવેચીમાં ઉપર જેમને શ્રદ્ધા એવા આદરણીય વીરેન્દ્રસિંહજી પણ દિવસના ભગવતીને ખોળે માથું ટેકવા આવ્યા હતા. ટૂંકમાં આ સાલનો મેળો કાંઈક મારી કૃપાથી જબરદસ્ત જાજરમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેળો હજી એક વખત કહી દઉં કે વાગડની ભાતીગળ સંસ્કૃતિનો દર્શન કરાવતો મેળો છે. તો દર્શક મિત્રો, મોરારદાનભાઈ જેમ વાત કરી કે માની કૃપાથી રાત્રે 12-15 લાખ રૂપિયા જેવી જે કાંઈ ગોળ થઈ લગભગ માની ઘણી બધી ગાયો. કાકા લગભગ હું માનું બહુ મોટી ગૌશાળા છે. બિલકુલ, 6-7 હજાર ગાયો ગૌશાળા છે માની. અને દુઃખ સાથે કહેવું પડે કે બ્રહ્મલીન ગંગાગીરી બાપુની ખોટ પડી, ખોટ ચાલી, જગ્યા ખાલી હતી. હાલના મહંત હીરાગીરી બાપુ અને 2 સાધુ છે અત્યારે, એ પણ બહુ સાદાઈથી જીવન જીવાવાળા સંતો છે. એ પણ આખી રાત મેળામાં સંતવાણીમાં એમની પણ હાજરી રહી અને ટૂંકમાં લોકો ગંગાગીરીજીની બહુ યાદી કરતા હતા બ્રહ્મલીન ગંગાગીરી બાપુની. કારણ કે એક એવો સાધુ જ્યારે દર્શન કરવા જઈએ પૂછીએ કે બાપુ ક્યાં છે, તો કે ગૌશાળામાં છે. એટલે આ જગ્યામાં ઘણી ગાયો છે, એની સેવા થાય છે, એક જબરદસ્ત બાંધકામ પણ સેવકો દ્વારા ચાલુ છે. એટલે માની કૃપા છે, ટૂંકમાં કાંઈ ઘટે નહીં
વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ ઘણી વખત કથામાં કહે કે કાંઈ ઘટે નહીં એ માની કૃપાથી આ મેળામાં માના મેળામાં કાંઈ ઘટે નહીં એવી મને. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.